દ્રવ્ય રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયાલાલ હનુમાનજી મહારાજ રામદેવપીર મહારાજ સદગુરુ મહારાજ ગિરનાર મહારાજ સોમનાથ મહાદેવ સરસ્વતી માતની ખોડિયાર મા મોગલાય માતરે હરિ ઓમ નમઃ પાર્વતીપતિ હર હર હરિ હરિ શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી મતિયા તુજે મોરી માં ખુલ્યાક્ષર માં તું અમને બતાજે મૂલ્યાક્ષર માતી અમને બતાજે તારા ગુણ લગા યાદ એવી સર્વભૂતે શું માં શક્તિ રૂપે માતુ દયા રૂપેણ સંસ્થિત નમસ્તશે મા નમસ્તશે 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 શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરનહુ રઘુબર બિમલ જસ બુદ્ધિહીન તન જાનકે સુમીરો પવન કુમાર બલબુધિ વિદ્યોદય હુમોહિ હરહુ કલેશ વિકાર રઘુકુલ રીતિ સદા રઘુકુલ રીતિ
प्रथम भगति संतन कर संगा प्रथम भगति प्रथम भगति मम कथा प्रसंग जैसी प्रीत कुटुंब से प्यारा वैसी सदगुरु से हो गुरु से हो ए चला जाए वैकुंठ में पला पकड़े नहीं को मेरे सदगुरु तूने ऐसी की प्यारा वै सदगुरु तूने ऐसी की अरे वैसी कर रहे नहीं को अरे सात दीप नौ खंड में पला पकड़े प्यारा सात दीप नवखंड में पला पकड़े नहीं अजरोज धारी ने आंगणे भजन मठी जे आठेपुर भजन ज थात होय बाप एवो अमारे बावलियो एटले रसिकगिरी बापू જેમના એક વર્ષના અનુષ્ઠાન આજે પૂર્ણ થયા અને એ નિમિત્તે આજનું સંતવાણીનું આયોજન ત્યારે સ્ટેજ ઉપર બેઠેલા કોઈ કલાકાર કલાકારના નાતે નહીં પણ એક ભજનના નાતે બંધાઈને આવ્યા છે કારણ કે અમને પણ ભજનની ભૂખ હોય અને એમાંય આ તો સાધુનું ખોળ્યું એટલે ભજન બહુ વાલું હોય ભાઈ ભલે હું ડાયરો કરું છું રાસ ગરબા કરું છું બધું જ કરું છું એવું નથી હું કંઈ ગાતી નથી ખાલી ભજન જ ગાઉં એવો દાવો નહીં કરું કારણ કે બધું ગાઉં છું પણ મને એટલી ખબર છે આ સ્ટેજની મર્યાદાની કે જ્યાં સંતવાણી બોર્ડ હોય ત્યાં સંતવાણી જ કરાય કારણ કે સાધુની દીકરી છું એટલે કઈ જગ્યાએ શું ગાવું કઈ જગ્યાએ કેવી રીતે બેસવું એ બધી સાધુના સંતાનને ન શીખવવું પડે ત્યારે આટલી મોટી સંખ્યામાં સંતોની હાજરી છે ઉપર નીચે જ્યાં જોઈ ત્યાં સાધુ સાધુ એટલે ખૂબ આનંદ થાય મીરાબાઈએ કહ્યું છે કે ભાગ્યમાં હોય તો જ સાધુનો સંગ થાય નકર આ તો કળિયુગ છે ભાઈ આચા સાધુ ગોતવાય અઘરા પડી જાય પણ અમારે રસિકગીરી બાપુ જેવા પાસે જો 5 લાખ તમે દઈ જાઓ ને હું મારા પપ્પાને વાત કરતી હતી કે કદાચ જો આ બાવલિયા પાસે 5 લાખ આવે ને તો આખું ધારી ધુવાડા બંધ જમાડી દે કારણ કે એમનો એક જ હેતુ ખવરાવવો ભજન અને ભોજન બાકી કાંઈ હેતુ નહીં અને એને જ સાચા સાધુ કહેવાય બાકી ભેગું કરે એને સાધુ ન કહેવાય આવે એટલે ખવરાવી દેવું હરિહર અને ભજન 16 તારીખ 16-12 થી અહીંયા રામકથા બેસવાની છે બાપુએ મને વાત કરી કે મારા અનુષ્ઠાન પૂરા થાય એટલે મારી ઈચ્છા એવી છે કે રામકથા કરવી છે એટલે 16-12 અહીંયા રામકથા કારણ કે હનુમાનજી દાડો બેઠો છે એટલે એમને તો ભગવાન રામ વાલો હોય રામકથાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે એટલે આપ સૌને બધાને જાહેરમાં આમંત્રણ બધાએ સાથ સહકાર દેવો અને કથા સાંભળવા આવી
ત્યારે સંતોની હાજરી છે ત્યારે મીરાબાઈ નું એક ભજન અહીંથી રજૂ કરું. ભાગ્ય રે મણો